समाचार गीर सोमनाथ थी गीर गढ़ड़ाना आथमणापड़ा अने उगमणापड़ा गामना विद्यार्थियों सहित गामना लोको जीवना जोखमे रावल नदी पार करी रहा छे। आ समग्र दृश्य ड्रोन कैमरामां कैद थया हता। ग्रामजनों द्वारा नदी पर तूटेलो कोजवे बनावा माटे अनेक रजूआतो कराई छता तंत्र द्वारा कोई कार्यवाही करवामां आवी नथी। छेल्ला 15 वर्षोथी ग्रामजनों द्वारा पुल बनावानी मांगणी थई रही छे। रावल नदी में चौमासा दरमियान पानी होय तो लोगों ने 20 किलोमीटर फरी ने जवा मजबूर बनवू पड़े छे। जे रीते वरसादी वातावरण छे, नदीओ बे कांठे थई रही छे, त्यारे ऊनाथी आ जे दृश्यो सामे आवी रह्या छे ते तंत्रनी सामे सवालो चिंधी रह्या छे। ग्रामजनोने बीजा गाम जवा माटे नदी पसार करवी पड़े छे अने धसमसता पाणीना प्रवाहमांथी આ તમામ વિદ્યાર્થીઓ અને લોકો પોતાના કામ પર જવા માટે મજબૂર બને છે। સંવાદદાતા કાર્તિક વાજા છે ફોનલાઈન પર। કાર્તિક, જે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે, ઉનામાં સતત પુલ બનાવવાની માંગ, તંત્રના કાને આ વાત નથી પહોંચી રહી? જી ચોક્કસ, વાત કરવામાં આવે તો છે, જે છેલ્લા ઘણા સમયથી આ પુલની જે સમસ્યા છે અને તે સમસ્યા પણ ઘણા સમયથી ગામના લોકો પર રજૂઆત કરેલી છે। હાલમાં અત્યારે જે ધસમસતા પાણીમાં જે આ પુલ છે એ તૂટી ગયેલો હતો, ત્યારબાદ જે વિદ્યાર્થી જે બીજા ગામથી આવ્યો છે એને વિદ્યાર્થી પોતાને જીવના જોખમે નદીમાંથી પસાર થઈને આવું કરે। હાલમાં જે આ દ્રશ્ય આપણે જોઈ રહ્યા છે તે ક્યાંક ને ક્યાંક પણ સરકાર દ્વારા પણ ક્યાંક ચુનૌતી આપી રહી છે। અને હાલમાં જે જોવા જઈએ તો આ છોકરાઓ જે છે તે પોતાનું દોરડું પકડી, પોતાના વાલીઓ દોરડું પકડી અને પોતાના બાળકોને પોતાના ગામ સુધી લઈ જાય છે અને પોતાની સ્કૂલેથી પપ્પાએ લાવે છે। અને હાલમાં પણ જો અત્યારે ખેડૂતની સિઝન છે, વાવણીનો સમય છે અને તે પોતપોતાના વાલી પોતાના કામ મૂકી અને છોકરાઓને ભણાવવા માટે અને પોતે છોકરાઓને લઈ જાય હેરાન થઈ છે। જી કાર્તિક, આભાર જાણકારી માટે। તો ડ્રોન કેમેરાથી આ તમામ દ્રશ્યો જે કેમેરામાં કેદ થયા છે આપ જોઈ શકો છો કે ગ્રામજનોને કેટલી હાલાકી પડી રહી છે, પરંતુ તંત્રના કાને પુલ બનાવવા માટેની વાત નથી પહોંચી રહી।